આંટી તું બપોરે માંગે તો હું શું કરું? અને છોકરીઓ બી પાછળ નહીં હા, ફટ દઈને જવાબ આપે છે કે તારી યાદ આવે તો તારા મેસેજ વાંચું છું, તારી યાદ આવે તો તારા મેસેજ વાંચું છું, ને તને મળવાનું મન થાય તો મારા દિલને સમજાવું છું, તારી યાદ આવે તો તારા મેસેજ વાંચું છું, તને મળવાનું મન થાય તો મારા દિલને સમજાવું છું, અને જો તારો આવાજ સાંભળવાનું મન થાય ને તો કૂતરાને પથરા મારું છું. અને મિત્રો, આજકાલની પ્રેમ કહાની છે, પણ જે પ્રેમ કહાની મેં તમને કહી આ દિવાળી ઉપર રિલીઝ થઈ રહી છે, એક રાધા એક મીરા જરૂરથી જોવા જજો. તો હવે વાતો નહીં કરવી, હું ગરબા રમવા આવું ને, ચાલો ફરી આપણા ગરબાના કાર્યક્રમને આવી જ રીતે આગળ વધારીને એક વાર જોરદાર તાળીઓ થઈ જાય અમારા જે કે ભાઈ માટે, કારણ કે હું અહીંયા ભાવનગરમાં પ્રોગ્રામમાં આવવાની હતી તો એમનું સ્પેશિયલી આગ્રહ હતો કે તમે અમારી બહેનો દીકરીઓ જ્યાં રમી રહી છે ત્યાં પણ આવો. તો મેં કીધું બહેનો દીકરીઓ વચ્ચે તો મારે આવવું પડે, આવું પડે ને? તો ચલો માતાજીની જય બોલાવીને પ્રોગ્રામની શરૂઆત કરી. બોલો અંબે માતા કી જય. અરે હજુ એક વાત તો કહેવાનું જ ભૂલી ગઈ, જ્યારે મેં મહેંદી કરી હતી ને પછી મને પ્રેમ કરતો હતો ને એણે મને શું કીધું ખબર છે? મુજે પતા થા કે તું બેવફા નિકલેગી ઇસલિયે અબ તેરી છોટી બહેન કો પટાઉંગી. જિગ્નેશ કવિરાજ ની એક ફિલ્મ આવી હતી જાનો મારી લાખો માં એક, મિત્ર ફિલ્મ જોઈ છે તમે? ચલો ગરબાની શરૂઆત કરીશું.